हेलो फ्रेंड्स, हूँ छू जय योगेश चौहान। मंगलमूर्ति विद्या मंदिर यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत करू छू। आपणे शीखी रहा छे धोरण 6 विषय गणित प्रकरण नंबर 1 संख्या परिचय, जेमां आगळना भाग नंबर 6 में आपणे जोयुं स्वाध्याय 1.2 में आपणे 1 થી 6 दाखला कर्या हता। आजे आपणे आगळ वधवानुं छे, एमां दाखला नंबर 7 થી શરૂઆત કરવાની છે। स्वाध्याय 1.2 में जोईए आपणे दाखला नंबर 7 ની રકમ આપણને શું કહે છે। एक वेपारी पासे 78,592 रुपया था। केटला 78,592 छे एनी पासे कुल रकम हती। तेमणे रुपया 1200 नो एक एवा 40 रेडियो सेट खरीदवा छे। एक रेडियो छे बराबर ई 1200 रुपया नो आवे एवा कुल 40 रेडियो सेट खरीदवा ऑर्डर आप्यो छे। खरीदी पछी तेमनी पासे કેટલા રૂપિયા બાકી રહેશે એ આપણે ગોતું છે, બરાબર। તો આપણે દાખલાની શરૂઆત ક્યાંથી કરશું? કેમ કે જનરલી એ ત્રણ રકમ આવે એટલે આપણને એમ થાય કે ઓહો, ત્રણ રકમ આવી, શું કરવાનું શું નથી કરવાનું, કઈ સમજણ નથી પડતી, બરાબર। તો પહેલા તો જે વેપારી પાસે પૈસા છે ને એને આપણે યાદ રાખી લઈએ કે એની પાસે કુલ 78,592 રૂપિયા છે। હવે એક રેડિયો 1200 રૂપિયાનો હોય ને એવા એને 40 રેડિયો સેટ ખરીદવા છે, એટલે આપણે ત્રિરાશિ મૂકીને પહેલા જોઈએ કે રેડિયો ખરીદવા માટે એને કેટલી રકમ ચૂકવવી પડશે, બરાબર। તો જુઓ, એક રેડિયો એને ખરીદવો હોય, બરાબર, તો કેટલા રૂપિયામાં એક રેડિયો એને પડે છે? રૂપિયા 1200 રૂપિયામાં એક રેડિયો પડે છે, બરાબર। એવા એને કેટલા સેટ ખરીદવા છે? તો કે 40 રેડિયો। તો 40 રેડિયો બરાબર કેટલા રૂપિયા, બરાબર। તો પહેલા તો આપણે રેડિયો ખરીદવા માટે ચૂકવવાની થતી રકમ ગોતી લઈએ, બરાબર। એટલે અહીંયા આપણે લખી શકીએ કે રેડિયો ખરીદવા માટે ચૂકવવાની થતી રકમ બરાબર આનો ગુણાકાર 40 × 1200, ચોકડી ગુણાકાર 40 × 1200, 40 × 1200 અને 1 × પ્રશ્નચિહ્ન, એક છે એ ક્યાં આવી જશે? છેદમાં, બરાબર। હવે જો અહીંયા 40 × 1200 તો 12 × 4 કરીએ તો આપણને ખબર પડે 12 × 4 = 48, 1 2 3, 1 2 ને 3 શૂન્યના શૂન્ય, એમને છેદમાં 1 છે તો 48,000 / 1 કરશો તો કેટલા આવશે? 48,000 જ। એટલે જો એને રેડિયો ખરીદવો હોય 40 તો કુલ 48,000 રૂપિયા ચૂકવવા પડે, બરાબર। તો આપણને શું કીધું છે કે ખરીદવાનો ઓર્ડર આપ્યો છે અને ખરીદી લીધા પછી તેની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે। હવે એની પાસે બાકી રહેતા પૈસા ગોતવા છે, એટલે આપણે અહીંયા લખવાનું કેની પાસે? તો કે વેપારી પાસે। તો વ્યક્તિ છે વેપારી, વેપારી પાસે બાકી રહેતી રકમ, સૌ પહેલા એની પાસે કેટલા રૂપિયા હતા? તો કે ભાઈ 78,592, એમાંથી એ 48,000 ના રેડિયો સેટ ખરીદે છે તો -48,000, બરાબર। હવે કરીએ બાદ બાકી, એકમ થી 2 માંથી 0 જાય તો 2, 5 માંથી 9 માંથી 0 જાય તો 9, 5 માંથી 0 જાય તો 5, અલ્પવિરામ ના અલ્પવિરામ એમને, 8 માંથી 8 જાય તો 0, 7 માંથી 4 જાય તો 3, તો એની પાસે 30,592 રૂપિયા વધે। કેટલા? 30,592। તો આપણને કીધું હતું કે ખરીદી પછી તેની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે, તો આપણે કહી શકીએ કે આમ ખરીદી પછી વેપારી પાસે રૂપિયા 30,592 રૂપિયા 30,592 બાકી રહેશે। કેટલા રૂપિયા બાકી રહેશે? 30,592 રૂપિયા બાકી રહેશે। એટલે એની પાસે રેડિયો ખરીદ્યા પછી 30,592 રૂપિયા વધશે। હવે આપણે જોઈએ દાખલા નંબર 8। એક વિદ્યાર્થીએ 7,236 નો ગુણાકાર 56 દ્વારા ગુણાકારને બદલે 65 દ્વારા ગુણાકાર કર્યો, તેનો જવાબ સાચા જવાબ કરતા કેટલો વધારે હશે, બરાબર। પહેલા તો સમજો કે એક વિદ્યાર્થીને આપણે એમ કીધું કે તારે 7,236 નો ગુણાકાર 56 દ્વારા કરવાનો છે,
એની બદલે એને કેટલા એરે કરી નાખો 65 સાથે કરી નાખો તો જવાબ સ્વાભાવિક છે વધી જશે તો તમને એ જ પૂછું કે 56 સાથે ગુણાકાર કરો અને 65 સાથે ગુણાકાર કરો 65 સાથે ગુણાકાર કરો તો 56 સાથે ગુણાકાર કર્યો એના કરતા કેટલો જવાબ વધારે આવે છે એ તમારે શોધવાનું છે ઈશારો પણ તમને એ પહોંચે હિંટ શું તમારે બંને ગુણાકાર કરવાની જરૂર છે તો ના શું કામ ના તો આપણે જોઈએ બરોબર આપણે બંને ગુણાકાર કરવાની જરૂર નથી પહેલા તો આપણે ગુણાકાર કરવામાં જે વધારાની રકમ લીધી છે ને વધારાની રકમ શોધી લઈએ બરોબર ગુણાકાર કરવા ભૂલથી વધુ લેવાઈ ગયેલ લેવાઈ ગયેલ રકમ બરોબર તમારે ગુણાકાર કેટલા એરે કરવાનો હતો 56 થી પણ તમે કેટલા એરે કરી નાખ્યો 65 થી તો જે રકમ તમારી ખોટી છે એમાંથી તમે સાચી રકમ બાદ કરો એટલે 65 માઇનસ 56 65 માંથી 56 બાદ કરો એટલે 9 વધે કેટલા વધે 9 તો 9 એવા છે કે જે તમારે સાચો ગુણાકાર કરવાનો હતો એના કરતા તમે 65 એરે કર્યો એટલે 9 તમે વધારે લીધા છે તો જે સંખ્યા તમારાથી ભૂલથી વધુ લેવાઈ ગઈ છે એક સંખ્યાનો ગુણાકાર જો આપણે 7236 સાથે કરીએ તો આપણને ખબર પડી જાય કે સાચા જવાબ કરતા આપણો જે ખોટો જવાબ હતો એ કેટલો વધારે છે તો એકદમ ઈઝી રીત છે કે જે સાચી સંખ્યા હતી અને ખોટી સંખ્યા હતી ખોટી સંખ્યામાંથી સાચી સંખ્યા બાદ કરી નાખો જે તફાવત આવે છે એ તફાવતનો ગુણાકાર આપણે જે રકમ સાથે કરવાનો હતો એની સાથે કરીને આપણો જે જવાબ છે જેટલો વધારે આવ્યો છે એ ગોતી શકીએ તો હવે આપણે ગુણાકાર કરીએ કે ભાઈ 7236 એને ગુણ્યા 9 9 6 કેટલા થાય 54 54નો ચોગડો વધી ચડી 5 9 તેરી 27 27 ને 5 32 વધી ચડી 3 9 2 18 18 ને 3 21 નો એકડો વધી ચડી 2 9 7 63 63 ને 2 65 તો જે 56 સાથે ગુણાકાર કરો અને તમે જો 65 સાથે ગુણાકાર કરો તો તમારો જે જવાબ છે એ 65124 જેટલો વધારે આવે કેટલો આવે 65124 તો આપણે લખવાનું અહીંયા કે આમ સાચા આમ કીધું તેનો જવાબ સાચા જવાબ કરતા કેટલો વધારે હશે આમ તેનો જવાબ 65124 જેટલો વધારે હશે કેટલો વધારે હશે 65124 જેટલો વધારે હશે ઘણી બધી સ્કૂલમાં એવી રીતે કરાયું હોય કે પહેલા આનો ગુણાકાર 56 સાથે કરો એનો જે જવાબ આવે એની નોંધ લઈ લ્યો પછી એનો ગુણાકાર 65 સાથે કરો એની નોંધ લઈ લ્યો પછી 65 સાથે ગુણાકાર કરો ને જે જવાબ આવે એમાંથી 56 સાથે ગુણાકાર કર્યો એનો જવાબની તમે બાદબાકી કરો તો પણ તમને આ જ આન્સર મળે પણ તમને કૌંસમાં ઈશારો એટલા માટે આપ્યો છે કે તમારે બે ગુણાકાર કરીને એની બાદબાકી કરવી ન પડે અને બહુ લાંબુ ન થઈ જાય બે માર્કમાં તમને દાખલો સ્કૂલમાં પૂછે તો તમે એટલા બધા બે ગુણાકારને એક બાદબાકી કરો તો તમારે ઝાઝો સમય જોઈ જાય એટલે ઝાઝો સમય ન જોઈએ અને આપણે ફટાફટ ઝડપથી દાખલો ગણી શકીએ એના માટે આપણને હિંટ પણ આપેલી હતી તો એ હિંટનો ઉપયોગ કરીને આપણે આ દાખલાનો જવાબ મેળવ્યો છે બંને દાખલા છે એ નોટ ડાઉન કરી લેવાના છે હવે આપણે જોઈએ દાખલા નંબર 9 એક શર્ટ સીવડાવવા માટે બે મીટર 15 સેમી કાપડ જરૂરી છે 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનશે બરોબર આપણે 40 મીટર કાપડ કુલ આપણી પાસે હોય તેમાંથી કેટલા શર્ટ બનશે અહી ટાઈપી છે આપણને એટલે કે ઈશારો માહિતી સેમીમાં ફેરવો આપેલ માહિતીને તમારે સેમીમાં ફેરવવાની છે અને ત્યાર પછી તમારે દાખલાને ગણવાનો છે માહિતીમાં આપણને હિંટ આપી છે તો આપણે હિંટ મુજબ જ વર્કઆઉટ કરશું બરોબર સૌથી પહેલા તો આપણને એક શર્ટ સીવડાવવા માટે કેટલું કાપડ જોઈએ છે એક શર્ટ સીવડાવવા માટે જરૂરી કાપડ કેટલું છે 2 મીટર અને 15 સેમી આપણને શું કીધું કે જે માહિતી છે એને સેમીમાં ફેરવો
तो 2 मीटर छे तो मीटर ने सेमी में फेरव हो तो तमने बधाई ने ऑलरेडी ख्याल ज छे एकम शू तो के भाई 1 मीटर बराबर केटला सेमी थाय तो के 100 सेमी थाय बराबर तो 2 मीटर छे तो 2 मीटर ने सेमी में फेरव छे तो 2 गुणा 100 प्लस 15 सेमी ना 15 सेमी एम ने 2 गुणा 100 એટલે કેટલા થઈ જાય 200 200 प्लस 15 तो 215 सेमी કેટલું થઈ ગયું 215 સેમી ત્યાર પછી કુલ કાપડ કેટલું છે 40 મીટર બરાબર કુલ કાપડ 40 મીટર તો કુલ કાપડ 40 મીટર છે એને પણ આપણે જો સેમી માં ફેરવવું હોય તો એને પણ ગુણ્યા આપણે 100 કરી શકીએ તો 40 ગુણ્યા 100 કરો એટલે કેટલા થઈ ગયા તો કે 4000 સેમી કેટલા થઈ ગયા 4000 સેમી કુલ કાપડ આપણી પાસે છે 4000 સેમી જ્યારે એક શર્ટ માટે 215 સેમી ની જરૂરિયાત તમારે છે રેડી હવે આપણે જોવાનું છે કે કેટલા શર્ટ બનશે શર્ટ કેટલા બને છે એ ગોતવા માટે આપણે શું કરવું પડે એનો ભાગાકાર કરવો પડે તો પહેલા તો આપણે ત્રિરાશી મૂકી કે ભાઈ 215 સેમી કાપડ કેટલા શર્ટ માટે જોઈ એક શર્ટ માટે જોઈ તો જો તમારી પાસે 4000 સેમી શર્ટ હોય એટલે કે કાપડ હોય તો તમે કેટલા શર્ટ બનાવી શકો 4000 ગુણ્યા 1 એને ભાગ્યા 1500 બરાબર એટલે કે 4000 ગુણ્યા 1 એના છેદમાં 215 હવે આપણને ખ્યાલ નથી કે કેવી રીતે ભાગાકાર થાય બહુ મોટી સંખ્યા છે તો આપણે એક કામ કરીએ કે સાઈડમાં આપણે ભાગાકાર કરી શકીએ છીએ અથવા તો બીજી રીતિ છે કે અહીંયા પણ જો એકમના અંકમાં 5 છે અહીંયા 0 છે તો 2 ને 5 5 વડે ભાગી શકાય તો આપણે એમ પણ કરી શકીએ પણ આપણે ડાયરેક્ટ ભાગાકાર કરીએ 4000 અને અહીંયા 215 215 ભાગ્યા 4000 કરવા છે અહીંયા જો 3 અંક છે એટલે અહીંયા પણ 3 અંકની પેર બનાવી લ્યો કેટલા થયા 400 થઈ ગયા હવે 215 છે 215 એકા 215 પણ આપણને ખબર નથી કે 215 દુ કેટલા થાય તો એના માટે આપણે રફ કામ કરી શકીએ કે 215 ગુણ્યા 2 2 5 10 ની શૂન વધી ચડી 1 2 એકા 2 2 ને 1 3 2 દુ 4 તો 430 છે એ વધી જાય એટલે આપણને ખબર પડી ગઈ કે એનો ભાગ છે ને 215 એકા 215 થી ચાલશે એટલે 215 એકા 215 બરાબર હવે બાદબાકી કરવી છે 0 માંથી કોઈ દિવસ 5 ન જાય એટલે અહીંયા 10 અહીંથી 10 કોનો લઈ શકે એટલે ત્યાં 9 અહીંથી લઈ શકે તો ત્યાં એક કટ કરી નાખવાનું એટલે 4 માંથી 1 જાય તો 3 હવે 10 માંથી 5 જાય તો 5 9 માંથી 1 જાય તો કેટલા વધે 8 3 માંથી 2 જાય તો કેટલા વધ્યા 1 એટલે 1185 આવ્યા ઉપરથી આપણે ઉતારશું 0 તો 1850 થઈ છે કેટલા 1850 હવે 215 ગુણ્યા આપણે શું કરવું જોઈએ બરાબર તો આપણે 215 ગુણ્યા આપણે 8 કરીએ તો આપણને ખ્યાલ આવશે કે શું આપણને આન્સર મળે છે 8 5 40 ની શૂન વધી ચડી 4 8 1 8 ને 4 12 નો બગડો વધી ચડી 1 8 2 16 16 ને 1 17 જો 1850 થી હજી નાનું છે તો એક કામ કરો 215 ગુણ્યા 9 કરો 9 5 45 નો પાંચડો વધી ચડી 4 9 1 9 9 ને 4 13 નો તગડો વધી ચડી 1 9 2 18 18 ને 1 19 તો જુઓ 215 ગુણ્યા 9 કરીએ છીએ તો એનાથી વધી જાય છે તો આપણે 215 ગુણ્યા કેટલા કરશું 8 215 ગુણ્યા 8 કરીએ એટલે કેટલા આવ્યા 1720 બરાબર 0 માંથી 0 જાય 0 5 માંથી 2 જાય તો 3 8 માંથી 7 જાય તો 1 1 માંથી 1 જાય તો 0 130 સેમી છે એટલે કાપડ વધ્યું કુલ શર્ટ કેટલા બને છે 18 હવે આપણને રકમમાં શું પૂછ્યું છે કે શર્ટ કેટલા બને છે બરાબર આપણને એમ નથી કીધું કે કેટલા સેમી વધે છે એ આપણને જણાવો પણ ભાગાકાર કરતા આપણને માલુમ પડ્યું કે 18 શર્ટ બનશે બરાબર તો 4000 ગુણ્યા 1 ભાગ્યા 215 બરાબર આપણે અહીંયા લખી નાખીએ 18 શર્ટ બરાબર અહીંયા સામે જે ભાગાકાર કર્યો છે એ નોટ કરજો એટલે ખ્યાલ આવે બરાબર તો આપણને કીધું તું કે 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનશે તો આપણને ખબર પડી ગઈ કેટલા શર્ટ બને છે 18 લખવાનું આમ 40 મીટર કાપડમાંથી 18 શર્ટ બનશે આપણને એમ નથી કીધું કે કેટલા સેમી બાકી રહેશે એટલે એ કઈ બતાવવાની જરૂર નથી માત્ર આપણને શર્ટની સંખ્યા પૂછી હતી તો આપણે કીધું કે ભાઈ 18 શર્ટ બને કેટલા શર્ટ બને 18 શર્ટ હવે જોઈએ દાખલા નંબર 10 દવાઓ બોક્સમાં ભરેલી છે આપણને ખ્યાલ છે
કે પણ આપણે દવાખાને જઈએ એટલે ડોક્ટર આપણને અમુક ટીકડીઓ જ આપતા હોય છે, પણ જે દવા આપણે બહારની લેતા હોય છે મેડિકલમાંથી એમાં બધામાં બોક્સ હોય, એટલે દવા છે એ બોક્સમાં ભરેલી છે. દરેક બોક્સનું વજન 4 કિલો 500 ગ્રામ છે, એટલે એક બોક્સનું વજન કેટલું છે? બરોબર, એક બોક્સનું વજન, એક બોક્સનું વજન છે 4 કિલો અને 500 ગ્રામ. રેડી છે? 800 કિલોનું ક્ષમતાવાળી એક વાનમાં કેટલા બોક્સ ભરી શકાય? એક વાન છે જે અત્યારના લગભગ વિદ્યાર્થીઓ વાનમાં જતા હોય છે સ્કૂલે, એટલે ખબર હોય કે વાન શું કહેવાય એમ. બરોબર, તો એક વાન છે એ વાનમાં ટોટલ તમે 800 કિલો વજન રાખી શકો. કેટલા કિલો? 800 કિલો. તો આવા કેટલા બોક્સ એમાં સમાઈ શકે? તો પહેલા તો આપણે એ કરીએ કે આ જે ડેટા છે, બરોબર, 4 કિલો 500 ગ્રામ ને 8 કિલો, એને આપણે ગ્રામમાં ફેરવી નાખીએ તો તો આપણો દાખલો છે એકદમ કેવો થઈ જાય? સહેલો થઈ જાય. તો 4 કિલો છે, બરોબર, તો કિલોને ગ્રામમાં ફેરવવો હોય તો એનો એકમ શું છે? તો કે ભાઈ 1 કિલો બરાબર 1000 ગ્રામ. કેટલા થાય? 1000 ગ્રામ. એકમ નો આવડે તો દાખલો નો આવડે. તો 4 × 1000 + 500 ગ્રામ ના 500 ગ્રામ એમને, 4 × 1000 એટલે કેટલા થઈ ગયા? 4000 + 500 ગ્રામ, તો 4000 + 500 એટલે કે 4500 ગ્રામ છે એ એક બોક્સ નું વજન બને છે. હવે વાનની ક્ષમતા કેટલી હતી? વાનની ક્ષમતા કેટલી હતી? તો કે ભાઈ 400 કિલોની હતી. કેટલી હતી? 400 કિલોની હતી. કેટલી? તો કે 400 કિલોની. તો વાનની ક્ષમતા 400 કિલો છે, તો એને પણ આપણે શેમાં કન્વર્ટ કરવું છે? સોરી, 800 કિલોની હતી, તો 800 કિલોને પણ આપણે ગ્રામમાં કન્વર્ટ કરવું છે. તો 800 × 1000, 8 × 1 = 8, 1, 2, 3, 4 ને 5 મીંડા આવ્યા, તો 800,000 ગ્રામ ટોટલ છે એ શું થઈ ગયું? એનો વજન થઈ ગયો. હવે આપણે શું કરવું છે? એમાં કેટલા બોક્સ સમાય એટલે ભાગાકાર કરશું ત્રિરાશી મૂકીને. કે ભાઈ 4500 ગ્રામ = 1 બોક્સનું વજન. કેટલા બોક્સનું વજન? 1. તો 800,000 ગ્રામ = કેટલા બોક્સ થાય? બરોબર, આપણે બોક્સની સંખ્યા એન મીન્સ કે ગણવી છે. તો હવે આપણે જોઈએ તો 800,000 × 1 એને ભાગ્યા 4500. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 માં આપણે પહેલી વખત આવું ભણીએ છીએ, એટલે ખાસ ધ્યાન રાખજો કે અહીંયા અને અહીંયા ઉપર નીચે જો 0 0 ઉડતા હોય તો ઉડાડી નાખવાના. તો ઉડી ગયા 0 0, વધ્યા કેટલા? 8000 ના છેદમાં 45. તો હવે આપણે ભાગાકાર કરવો છે 8000 ભાગ્યા 45. બરોબર, હજી તમે એને કટ કરી શકો છો જો તમને અઘરું લાગતું હોય તો. બરોબર, કે ભાઈ 9 × 5 = 45 અને અહીંયા 16 × 5 = 80, તો 5 5 ઉડી ગયા. તો હવે કેટલા વધ્યા? 1 6 અને 2 0, એટલે કે હવે અહીંયા આવી ગયા છે 1600. કેટલા વધ્યા છે? 1600, અને છેદમાં આપણને વધ્યા છે માત્ર 9. તો હવે જો ભાગાકાર કરો કેવો થઈ ગયો? સહેલો. તો જોઈએ, અહીંયા 9 છે અને અહીંયા 16 છે, એટલે બે અંકની જોડી બનાવીને શરૂઆત કરી. 9 × 1 = 9, 16 માંથી 9 જાય તો કેટલા વધે? 7. ઉપરથી ઉતાર્યો 0 તો 70 આવ્યા, તો 9 નો ઘડિયો બોલવાનો છે, 70 થી વધુ ન જોઈએ. બરોબર, તો 9 90 90 81 થાય, એટલે વધી જાય. તો 9 8 એ પણ વધી જાય 72, તો 9 7 63, તો 70 માંથી 63 જાય તો કેટલા વધે? તો કે 7. ઉપરથી ઉતાર્યા પાછા 0, તો પાછો એ જ ભાગ આવશે 9 7 63, તો 70 માંથી 63 જાય તો કેટલા વધ્યા? 7 વધ્યા. તો છેલ્લે આપણને 7 ગ્રામ વધે છે એટલી ખબર પડી, પણ આપણને બોક્સની સંખ્યા મળી ગઈ. કેટલા બોક્સ સમાય? 170. તો અહીંયા લખી નાખવાનું 170 બોક્સ. બરોબર, ટોટલ 170 બોક્સ છે એ વાનમાં સમાય. આમ આપણે કહી શકીએ કે આમ 800 કિલો ક્ષમતાવાળી 800 કિલો ક્ષમતાવાળી વાનમાં 4 કિલો
500 ग्राम वाला 177 बॉक्स समय सके, टोटल कितना बॉक्स समय सके 177, नोट डाउन करी लेजो। हवे आपणे जो आगळ दाखला नंबर 11 માં શું કીધું છે કે શાળા અને વિદ્યાર્થીના ઘરની વચ્ચેનું અંતર 1 કિલોમીટર અને 875 મીટર છે। જનરલી આપણે ઘરેથી સ્કૂલે જતા હોય એટલે કોઈ દી આપણે અંતર ન માપ્યું હોય, પણ આપણા સ્કૂલથી આપણા ઘરથી આપણા સ્કૂલ સુધીનું જે અંતર છે એ માની લ્યો કે 1 કિલોમીટર ને 875 મીટર છે। રોજિંદા તે આવતા અને જતા બંને વખત ચાલે છે। જો બહુ સારી વાત કહેવાય કે જ્યારે સ્કૂલે જાય અને પાછો આવે તો ચાલીને જાય છે, આપણે તો બધાય કાં તો સાયકલ લઈને અથવા તો વાનમાં અથવા તો રિક્ષામાં ગમેમાં કેમાં જતા હોય છે, પપ્પા મૂકી જતા હોય, મમ્મી મૂકી જતા હોય વગેરે। તે રોજિંદા તે આવતા અને જતા બંને વખત ચાલે છે 6 દિવસમાં, તો તેના દ્વારા આવરી લેવાતું કુલ અંતર શોધો। એટલે 6 દિવસની અંદર એને કેટલું ચાલ્યો, ટૂંકમાં ઘરેથી સ્કૂલને સ્કૂલથી ઘરે ફરીથી આવે તો કેટલું અંતર કાપ્યું એ આપણે શોધવાનું છે, બરોબર। તો શાળા અને વિદ્યાર્થીના ઘરની વચ્ચેનું અંતર છે 1 કિલોમીટર અને 875 મીટર, તો એ જાય છે ને પાછો આવે છે, બરોબર। એટલે આપણે સૌથી પહેલા દાખલાની શરૂઆત કરીએ તો એને ગુણ્યા આપણે 2 કરવા પડશે। એટલે આપણી પાસે જે છે કે ભાઈ 1 કિલોમીટર 875 મીટર, બરોબર। તમે અહીંથી શાળાએ ગયા એટલે એક વખત, ત્યાંથી પાછા ઘરે આવો છો એટલે એને ગુણ્યા 2 કરવાના, કેટલા કરવાના છે 2, કારણ કે આપણે પાછા જાય છીએ અને આવીએ છીએ એટલે ટોટલ 2 વખત એટલું અંતર કાપીએ છીએ, તો એને ગુણ્યા આપણે 2 કરીએ એટલે આપણને ખ્યાલ આવે કે ભાઈ 2 5 10 ની શું વધી ચડી 1, 2 7 14, 14 ને 1 15 નો પાછળો વધી ચડી 1, 2 8 16, 16 ને 1 17 નો સાતળો વધી ચડી 1, 2 1 2, 2 ને 1 કેટલા થઈ જશે તો કે 3, તો 3 કિલોમીટર 750 મીટર છે એ આપણે એક દિવસમાં જો સ્કૂલેથી જઈ અને પાછા આવી તો 3 કિલોમીટર 750 મીટર અંતર કાપીએ, બરોબર। તો હવે એની ત્રિરાશિ આપણે મૂકવાની કે ભાઈ આપણે એક દિવસ સ્કૂલે જઈએ કેટલા દિવસ, તો કે એક દિવસ સ્કૂલે જઈને પાછા આવીએ તો આપણા દ્વારા કપાયેલું અંતર કેટલું છે, કે તો કે ભાઈ 3 કિલોમીટર 750 મીટર આપણે અંતર કાપીએ છીએ। તો આપણને કીધું કે 6 દિવસમાં, એટલે 6 દિવસમાં આપણા દ્વારા કેટલું અંતર કપાય છે, તો કે 6 દિવસ બરાબર કેટલા પ્રશ્ન ચિહ્ન, તો આપણે એને ગુણ્યા 6 કરીએ, જો ચોકડી ગુણાકાર કરો 6 ગુણ્યા 3 કિલોમીટર અને 750 મીટર, તો આપણે એનો ગુણાકાર કરીએ કે ભાઈ 3 કિલોમીટર 750 મીટર, બરાબર, એને ગુણ્યા 3 અને એને ભાગ્યા કેટલા થઈ જશે, અહીંયા 1 દિવસ છે એટલે 6 દિવસ છે એટલે એને ગુણ્યા 6। હવે આપણે ગુણાકાર કરીએ, ડાયરેક્ટ તમે કરી શકો જો તમને આવડતું હોય તો, કે 6 ગુણ્યા 0 કરો એટલે 0, 6 5 35 ની શું વધી ચડી 3, 6 7 42, 42 ને 3 45 નો પાંચડો વધી ચડી 4, 6 3 18, 18 ને 4 કેટલા થાય 22। તો 6 દિવસની અંદર આપણા દ્વારા કપાયેલું અંતર કેટલું છે, તો કે 22 કિલોમીટર અને 500 મીટર। 6 દિવસની અંદર આપણા દ્વારા કપાયેલું કુલ અંતર આપણને મળ્યું કેટલું, મળ્યું 22 કિલોમીટર 500 મીટર। આપણે કહી શકીએ કે આમ 6 દિવસમાં તેના દ્વારા આવરી લેવાતું કુલ અંતર કેટલું છે, 22 કિલોમીટર અને 500 મીટર છે, રેડી। તો 6 દિવસમાં એ 22 કિલોમીટર અને 500 મીટરનું અંતર છે એ કવર કરે છે। હવે 12મો દાખલો જોઈએ કે એક પાત્રમાં 4 લિટર અને 500 મિલીગ્રામ દહીં છે। એક પાત્ર છે એટલે એક વાસણ છે, બરોબર, એક પાત્ર જેમાં કેટલું દહીં છે, તો કે કુલ દહીં છે 4 લિટર અને 500 મિલી દહીં છે, કેટલું 500 મિલી, તેમાંથી 25 મિલીગ્રામની ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય, બરોબર। કપ આવે એટલે આપણે જનરલી
દહીંની વાત છે તો આપણે બજારમાં 5 રૂપિયાનું 10 રૂપિયાનું દહીં લેવા માટે જતા હોય તો એ લોકો આપણને તમને ખ્યાલ છે તો કે કોથળીમાં પેક કરીને આપે તો એમાં એક અમુક ગ્રામ નક્કી કર્યા એટલા ગ્રામ સુધી જ ભરતા હોય બરોબર તો એવી રીતે આપણે એક કપ છે જેમાં 25 મિલીગ્રામ આપણે દહીં ભરવાનું છે બરોબર તો એના માટે શું કરવું પડે તો આ ડેટા જે છે લીટર છે એ લીટરને આપણે પહેલા તો મિલીમાં ફેરવવું પડે તો લીટરને મિલીમાં ફેરવવું હોય તો એનું સૂત્ર શું છે એટલે કે એનો એકમ શું છે તો કે 1 લીટર બરાબર 1000 મિલી 1 લીટર બરાબર કેટલા થાય 1000 મિલી તો 4 ગુણ્યા 1000 પ્લસ 500 મિલીના 500 મિલી એમ 4 એકા 4 4000 પ્લસ 500 મિલી તો ટોટલ થઈ જાય 4500 ને મિલી તો હવે આપણી પાસે કુલ દહીં કેટલું છે 4500 મિલી એક કપમાં 25 મિલીગ્રામ હવે ત્રિરાશિ મૂકી કે ભાઈ 25 મિલીગ્રામ દહીં આપણે કેટલા કપમાં ભરી છીએ એક કપમાં ભરીએ છીએ તો આપણી પાસે કુલ મિલીગ્રામ કેટલા છે તો કે 4500 તો જો 4500 મિલીગ્રામ હોય બરોબર તો કેટલા કપ એમાંથી ભરાય તો ચોકડી ગુણાકાર 4500 ગુણ્યા 1 એને ભાગ્યા 25 આ બે સંખ્યા 5 ના ગણ્યામાં આવે 5 5 25 5 9 45 ઉપર વયદા 900 અને છેદમાં વયદા 5 બરોબર તો 900 ગુણ્યા 1 એટલે 900 ના છેદમાં 5 જો આપણને ઘડી આવડતા હોય તો એકદમ ઈઝી પડે કે ભાઈ 18 5 90 ને 1 0 નો 0 એમ નેમ તો ટોટલ 180 કપ ભરી શકાય બાકીના દાખલામાં આપણે જેમ ભાગાકાર કર્યો એમ આમાં જરૂર નથી કારણ કે આમાં એકદમ ઈઝી અને 5 ના ઘડિયામાં આવતું હોય એવું હતું એટલે ભાગાકાર કરીને આપણે ફટાફટ દાખલો કરી શકીએ તો જો તમારી પાસે 4 લીટર ને 500 મિલીગ્રામ દહીં હોય તો એક કપમાં તમે 25 મિલીગ્રામ ભરો તો ટોટલ કેટલા કપ ભરાય 180 તો લખવાનું અહીંયા કે આમ આપણને કીધું છે કે 25 મિલીગ્રામની 25 મિલીગ્રામની ક્ષમતાવાળા 180 કપ ભરી શકાય કેટલા કપ ભરી શકાય 180 કપ ભરી શકાય નોટ ડાઉન કરી લેજો જો વિડીયોમાં તમને કંઈ ન સમજાતું હોય તો તમે કમેન્ટ કરીને અથવા તો અમારો કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો આ વિડીયો તમે ધોરણ 6 ના બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો જેથી કરીને એમને પણ આનો લાભ મળે અને જો તમે મંગલમૂર્તિ વિદ્યા મંદિરની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને એજ્યુકેશનલને લગતા આવા વધુ વિડીયો તમને મળતા રહે થેન્ક યુ